सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्यतु वाचि मे सदा। वसुदेव सुतं देवं कंस चाणूरमर्दन देवकी परमानन जगद्गुरुं यदक्षरं वेद विदो वदन्ति यदक्षरं वेद विदो वदन्ति विशन्ति यद यतयो वीतरागाः विशन्ति यद यतयो वीतरागाः यदिच्छन्तो ब्रह्मचर्यं चरन्ति यदिच्छन्तो ब्रह्मचर्यं चरन्ति तत्ते पदं संग्रहेण प्रवक्ष्ये तत्ते पदं संग्रहेण प्रवक्ष्ये प्रयाण काल में अचल मन राखी ने जे लोग आगळ वधे छे तेनी गति नु वर्णन करे छे। भक्त्यायुक्तो योग बलेन चैव, केटलाक योग साधना थी आगळ जाय, केटलाक भक्ति थी आगळ जाय। भक्ति थी जनारानो रस्तो बहु मुलायम छे, सरस छे, योग थी पण जवाय छे, पण कठिन रस्तो छे। एनु वर्णन कर्या पछी ए पदने माटे थोड़ुक भगवान बोलवानी शुरुआत करे छे। ए कयु पद छे? तो वेदविद यद अक्षरम वदन्ति वीतरागा यतयः यद विशन्ति यद इच्छन्तः ब्रह्मचर्यं चरन्ति तत्पदं ते संग्रहेण प्रवक्ष्ये। वेदविद एटले वेदना जाणनारा लोको, यद जेने अक्षरम वदन्ति, अक्षर एवुं नाम आपे छे, वेदना जाणकारो ए पदने अक्षर कहे छे। तो यद अक्षरम वदन्ति, वेदविद लोको एने अक्षर कहे छे। यद यतयः वीतरागा यतयः विशन्ति, વિતરાગર જેનો રાગ આશક્તિ ચાલી ગઈ છે, આવા અનાશક્ત જે યતિઓ છે, પ્રયત્નશીલ લોકો છે, એ એમાં પ્રવેશ કરે છે, જે પદને વેદના જાણકારો અક્ષર કહે છે, જેમાં પ્રયત્નશીલ વિતરાગી આવા લોકો પ્રવેશ કરે છે। અને યદ ઈચ્છંત, જેની ઈચ્છા કરનારા માણસો, બ્રહ્મચર્યમ ચરંતી, બ્રહ્મચર્યનું પાલન કરે છે, તત્પદમ તે સંગ્રહેણ પ્રવક્ષ્ય, એ પદને હવે હું તને ટૂંકમાં કહું, સંગ્રહણ એટલે સંક્ષેપમાં। લંબા નથી કહેતા, ભગવાનને સંકોચ થાય એવું છે, એનું કારણ એ પદ એટલે પોતાનું પદ છે, આત્મશ્લાઘા એ દોષ છે, અને સજ્જનો કોઈ દિવસ કરતા જ નથી। સારો માણસ કોઈ દિવસ આત્મસ્તુતિ ન કરે, આ એક એક્સેપ્શન છે। પરમાત્માને પોતાના પદ વિશે બોલવું પડે છે, એનું કારણ એ ન બોલે તો કોઈ સમજી શકે એમ છે જ નહીં। એટલું મોટું પદ છે કે એના વિશે પરમાત્માની સ્ટેટમેન્ટ કરે તો જ લોકોને ખબર પડે। અને એ પદ સુધી જે માણસો પહોંચી ગયા છે તે પોતે જ પરમાત્મા થઈ ગયા, એટલે એ બોલે તો પણ પરમાત્મા બોલે છે એવું જ કહેવાય। એટલે પરમાત્મા સિવાય આ પદના માટે કોઈ બોલી શકે જ નહીં, કારણ કે પદને જે જાણી લે। વેદવિત નો અર્થ શું? યસ્તમ વેદ સ વેદવિત, બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતી, ઉપનિષદ કહે છે બ્રહ્મને જાણનારો માણસ બ્રહ્મ જ થઈ જાય। એટલે કાં તો ભગવાન એ પદ વિશે બોલે, અને કાં તો એ પદની અનુભૂતિ જેને લીધી હોય તે બોલે, હવે તે બોલે તો પણ ભગવાન બોલે એવું જ છે, એનું કારણ એ પછી ભગવાન જ થઈ ગયો। ઈશ્વરને જાણ્યા પછી માણસ ઈશ્વર જ થઈ જાય છે, જેમ પાણીનું ટીપું સમુદ્રમાં ભળ્યા પછી સમુદ્ર જ થઈ જાય, પછી એ ટીપું રહેતું નથી। લાલી મેરે લાલ કી જીત દેખું તે તો લાલ, લાલી દેખન મેં ગઈ તો મેં બી હો ગઈ લાલ। તેથી જેને શ્યામ રંગ લાગ્યો એ પોતે શ્યામ થઈ જાય, ત્યારે પરમાત્મા જ એનું વર્ણન કરી શકે, બીજાને શક્ય જ નથી। પણ છતાં લૌકિક જે કેટલીક ધારણાઓ છે કે આત્મસ્તુતિ કે આત્મશ્લાઘા ન કરવી જોઈએ, એટલે ન છૂટકે હું કરું છું, તેથી સંગ્રહેણ ટૂંકમાં કહું છું એમ કીધું। પોતાના માટે લાંબુ લાંબુ બોલતા રહેવું ને એ સારી વાત નથી, એ મૂર્ખાઓનું લક્ષણ છે। આત્મસ્તુતિ કરનારો માણસ મૂર્ખ છે, પરનિંદા કરનારો પણ મૂર્ખ છે, કારણ એમાં બી સમયનો બગાડ છે।
તેથી આત્મસ્તુતિ અને પરનિંદા બંને એટલું એનાથી માણસે દૂર રહેવું જોઈએ. આત્મસ્તુતિથી માણસ હલકો થાય અને પરનિંદાથી માણસનું પતન થાય, બંને બાજુ હલકા થવાની જ વાત છે. જે માણસ પોતે પોતાના વખાણ કરે ને તેની કિંમત સમાજમાં ઘટી જાય, અને બહુ બીજાની નિંદા કરે એની બી કિંમત ઘટી જાય. એનું કારણ લોકો પછી કંટાળી જાય કે આની પાસે નિંદા સિવાય કશું છે જ નહીં. તેથી પરનિંદા કરનારો માણસ પણ ધીરે ધીરે પોતે પીડાવા લાગે, અને આત્મસ્તુતિ કરનારો માણસ પણ અંદરથી અસ્વસ્થ બનતો જાય. એનું કારણ પછી એને પણ ખ્યાલ આવે કે હું બોલું છું પણ કોઈને સાંભળવામાં રસ નથી. તેથી આત્મસ્તુતિ અને પરનિંદા એ બંનેથી બચવા જેવું છે. પણ એ લૌકિક ધારણા છે, ભગવાનને ક્યાં બધા નિયમ લાગુ નથી પડતા, ભગવાન તો આપવા જ છે. પણ છતાં હું પણ બોલતી વખતે કાળજી રાખું છું કે પોતાના માટે બોલવું હોય તો લાંબુ નહીં બોલવું. સંગ્રહ એના પ્રવક્ષે, કેટલી મોટી વાત છે. પરમાત્મા ગમે તેટલું બોલે એ કંઈ આત્મસ્તુતિના નિયમમાં બેસતા નથી. એનું કારણ એના માટે આત્મસ્તુતિ જેવું છે જ નહીં, એ પોતે વિશ્વાત્મા છે. આપણે આપણી સ્તુતિ કરીએ તો બીજા બહાર રહી જાય, પણ ભગવાન સ્તુતિ કરતા કોઈ બહાર રહેતું જ નથી. આટલું વ્યાપક તત્વ છે, પણ છતાં એક ઈશારો કરે છે સામાન્ય માણસોને કે જો હું પણ ધ્યાન રાખું છું, મારા માટે બોલવું હોય તો સંગ્રહના સંક્ષેપમાં બોલું છું, ત્યારે તમે પણ લાંબુ લચક નહીં કરતા. ક્યાંક તમારા માટે બોલવાનો પ્રસંગ આવે તો ન જ બોલવું અતિ ઉત્તમ વાત છે, પણ ન છૂટકે બોલવું પડે તો એકાદ બે શબ્દોમાં માણસ નીકળી જવો જોઈએ, એ ડાયો માણસ કહેવાય. ત્યારે લૌકિક કેટલીક ધારણાઓ અને લોકોને સમજાવવાના દ્રષ્ટિએ ભગવાન પોતે તો સંગ્રહેણ એટલે સંક્ષેપમાં હું કહું છું, એમાં કહે છે શું, વેદવિદઃ યદ અક્ષરમ વદંતી. વેદના જાણકારો જેને અક્ષર કહે છે, ન ક્ષરતી તે અક્ષર, જેનો કદી નાશ થાય નહીં. આગળ બી એવું છે, અક્ષરમ બ્રહ્મ પરમ બ્રહ્મ કિમ તદ બ્રહ્મ, તો અક્ષરમ એ જ વાત પાછી આવે છે. અનુસંધાન છે ને, જોવા જેવું છે. કોઈ ઠેકાણે એકવાર એક કીધું ને બીજી વાર બીજું કીધું, આવું ઠેકાણા વગરની વાત કોઈ દિવસ શાસ્ત્રમાં ના આવે. તેથી પ્રત્યેક ઠેકાણે અનુસંધાન છે. યદ અક્ષરમ બ્રહ્મ વેદવિદો વદંતી, વેદવિદ લોકો જેને અક્ષર કહે છે, ન ક્ષરતી અક્ષર. હવે વેદવિદ, વેદોના જાણકાર, વેદો છે ને બહુ પ્રાચીન સાહિત્ય છે, અને વેદ એ કોઈ પર્ટિક્યુલર ગ્રંથનું નામ નથી. વેદ એટલે જ્ઞાન, વિદ ટુ નો, વિદ એટલે જાણવું, અને જે કંઈ જણાયેલું છે જ્ઞાનનો જથ્થો છે ને એને વેદ કહેવાય. હવે એક કાળે વેદ લખાઈ ગયા હજારો વર્ષ પહેલાં, કોઈ 10,000 વર્ષ કહે છે, કોઈ 25,000 કહે છે, અને ઇતિહાસકારો 50,000 વર્ષ સુધી પણ જાય છે. 50,000 વર્ષ પહેલાં વેદોની રચના થઈ, પણ જ્યારે થઈ ત્યારે એમાં જે સમાવિષ્ટ થયું ત્યાર પછી જ્ઞાનની ધારા બંધ થઈ નથી. એટલે વેદો કોઈ દિવસ પૂરા થતા નથી. જ્યાં સુધી જગતમાં જ્ઞાનની ધારા ચાલુ છે ત્યાં સુધી વેદનું સર્જન ચાલુ છે. સર્જન કરતાં બી પ્રગટન, વેદો જ્યારે પ્રગટ થયા ને તેના કરતાં પહેલાં પણ હતા જ. જ્ઞાન કોઈ દિવસ નવું નિર્માણ થતું જ નથી. તેથી વેદ અખંડ છે, અનાદિ અનંત જેવા છે. વેદનો પણ આદિ નહીં. એનું કારણ છે, 50,000 વર્ષ તમે જો માની લો અને એ પહેલાં વેદ લખાયા, તો એના પહેલાં શું હતું? વેદમાં જો લખ્યું હોય કે સત્યમ વદ, સાચું બોલો, તો 50,000 વર્ષ પહેલાં એવો નિયમ હતો કે અસત્યમ વદ? એવું તો ક્યારે નહોતું. લાખો વર્ષ કરોડો વર્ષ પાછળ જાઓ ને તો પણ અસત્યમ વદ એ સૃષ્ટિનો સિદ્ધાંત કોઈ દિવસ હતો જ નહીં. તો પછી સત્યમ વદ ક્યારથી શરૂ થયું? તું શરૂ થયો તેનાથી પહેલાં. માણસ નિર્માણ થયો તેનાથી પહેલાં જ્ઞાન નિર્માણ થયું છે. વેદો પહેલાં નિર્માણ થયા અને પછી સૃષ્ટિ નિર્માણ થઈ છે. તેથી જ્ઞાન એ ચિરંતન છે, શાશ્વત છે, અને એટલે જ આપણે ત્યાં મૌલિક વિચારોને માન્યતા નથી. આ વિચાર મને આજે આવ્યો, પણ આજથી 5-10,000 વર્ષ પહેલાં ઘણા લોકોએ આ વિચારો કર્યા છે. કારના પેટમાં ખોવાઈ જાય, લોકોને યાદ ન હોય, વિસ્તૃત થાય, પાછા યાદ આવે. તેથી ઋષિમુનિઓએ અમે વેદ રચ્યા એવો દાવો જ નથી કર્યો. ઋષય મંત્રસ્ય દ્રષ્ટા રહ નતુ કરતા રહ. ઋષિઓ મંત્ર દ્રષ્ટા છે, મંત્ર કરતા નહીં. એક પણ મંત્ર અમે નિર્માણ કર્યો નથી, એનું કારણ અમે કરી શકતા નથી. આ મંત્રો તો હતા જ, પણ અમે જોયા એટલે પાછા તમારી પાસે મૂક્યા. તેથી જે લોકોએ જોયા, સાક્ષાત પરમાત્મા પાસેથી સાંભળ્યા, તેથી વેદને શ્રુતિ કહેવાય. શ્રુતિ પરમાત્મા અમારા કાનમાં આવીને કહી ગયા. તેથી ઓચિંતો સવારના એકાદ સારો વિચાર આવે એનો અર્થ
ક્વિક વર્ષો પહેલા થયેલો સારો વિચાર હવે આપણા મારફતે પ્રગટ થાય એવી ભગવાનની ઈચ્છા હતી, એટલે ક્યાંક આવીને ટકરાઈ ગયું. પછી આપણે ખુશ થઈએ, આજે સવારના બહુ સારો વિચાર આવ્યો, આવ્યો ક્યાંકથી આવ્યો, એટલે ક્યાંક તો હતો જ. તેથી વિચાર આવ્યો ને એ ભાષા બહુ સારી છે. વિચાર જન્મ્યો એ ભાષા નથી, વિચાર આવ્યો. તેથી ક્યાંકથી વિચાર આવ્યો, હવે ક્યાંકથી ના આવ્યો તો પરમાત્માનો અવાજ સાંભળી શકે એટલી ક્ષમતાવાળા ઋષિઓમાં હોય, તેથી સાંભળીને અમને મળ્યું એટલે એનું નામ કહેવાય શ્રુતિ. વેદને શ્રુતિ કહેવાય છે. અને શ્રુતિ એ લોકોએ કીધી અને પછી એને યાદ રાખીને પછી બીજા ગ્રંથો લખાયા, તેને સ્મૃતિ કહેવાય. તેથી શ્રુતિ એટલે વેદ, અને સ્મૃતિઓ પછી ઘણી બધી નિર્માણ થઈ. અને સ્મૃતિમાં થોડી જાગૃતતા છે, સ્મૃતિમાં થોડી સભાનતા છે, શ્રુતિમાં સમાધિ ભાષા છે. વેદ તેને જ મળે જે માણસ સમાધિસ્થ હોય, ઈશ્વર જોડે એકરૂપ થઈ જાય ને, તેના કાનમાં ઈશ્વર આવીને વેદ કહી જાય, પછી એના મોઢેથી મંત્રો પ્રગટ થાય એટલે એ મંત્ર દ્રષ્ટા થાય, બીજા લોકોએ સાંભળે, યાદ રાખે અને પછી એના આધારે કંઈક લખે, એને સ્મૃતિ કહેવાય. એમાં જાગૃતિ છે, એમાં સભાનતા છે, અને પહેલામાં ખોવાઈ જવાની વાત છે. સમાધિની અંદર માણસ ખોવાઈ જાય, ઈશ્વર રૂપ થઈ જાય, ઈશ્વરમાં ભળી જાય, અને પછી જે વાંગ્મય નિર્માણ થાય તે વેદનું વાંગ્મય. તેથી વેદ એ શ્રુતિ છે, અને ત્યાર પછી જે આવે તે સ્મૃતિ છે. હવે શ્રુતિ બહુ સાચી, એનું કારણ એમાં ઈશ્વર મહેતા છે, અને સ્મૃતિમાં થોડો માનવ પ્રવેશે છે. શ્રુતિમાં માણસ હોતો જ નથી. ઋષિઓ જ્યારે સમાધિમાં ચાલે ત્યારે પોતે હોતા જ નથી, એટલે પોતે ખલાસ થઈ ગયા પછી જે નિર્માણ થાય તે વેદ, તે શ્રુતિ, અને પછી પોતે નક્કી કરીને કંઈક લખે તે સ્મૃતિ. સ્મૃતિ પણ જરૂરી છે, એનું કારણ જાગૃતિપૂર્વક સમાજને કેટલાક નીતિ નિયમો આપવા પડે કે તમારે આમ કરવું, આમ ન કરવું, એ બધું સ્મૃતિઓમાં આવે. તેથી મનુસ્મૃતિ છે, પરાશર સ્મૃતિ છે, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ છે, દેવલ સ્મૃતિ છે, વશિષ્ઠ સ્મૃતિ છે, અત્રિ સ્મૃતિ છે, કેટલી બધી સ્મૃતિઓ છે, 35-40 જેટલી સ્મૃતિઓ છે. અને સ્મૃતિ કાળાનુક્રમે બદલાય બી ખરી. મનુ ભગવાનના ટાઈમમાં સમાજની જે વ્યવસ્થા હોય તેને અનુરૂપ સ્મૃતિ બનાવે, પછી સમાજ બદલાય તો સ્મૃતિમાં થોડા ચેન્જીસ પણ થાય, પણ સ્મૃતિમાં ચેન્જ ન થાય. વેદ એ વેદ છે. તેથી સ્મૃતિઓ એ કાયદા કાનૂન છે, અને દરેક સમાજના કાયદા કાનૂન જુદા હોય. તેથી એક જ સ્મૃતિ બધે ઠેકાણે લાગુ ન પડે, એટલે મનુસ્મૃતિ આખી ને આખી આજે લાગુ ન પડે. કોઈ માણસ કહે કે મનુસ્મૃતિની બધી જ વાતો આજે કરો તો મેળ ન પડે, એનું કારણ હજારો વર્ષ થઈ ગયા એ વાતને. તે વખતે આખા આખો સમાજ જુદો હતો. ભર્તુ વિપ્રકૃતાપી રોશનતયા માસ્મ પ્રતિપમ ગમઃ. શકુંતલા સાસરે જાય છે ત્યારે કણવ ઋષિ એને કહે છે કે ધ્યાન રાખ, પ્રિય સખીમ વૃત્તિમ સપત્ની જને. તું જે રાજાને પરણે છે એની બીજી પત્નીઓ પણ હશે તો એ પત્ની જોડે સખી ભાવ રાખજે, એમના જોડે દ્વેષ નહીં કરતી. હવે એક કાળે રાજાને એક કરતાં વધારે પત્નીઓ હતી, તે ઉપદેશ આજે ન આપી શકાય. આજે પરંતુ છોકરીને એમ ન કહેવાય કે તારા પતિની બીજી પણ એક બે હશે, એના જોડે બહેનપણી થશે, એમ કહેવાય. એ કાળ બદલાઈ ગયો. તેથી કાલિદાસ શાકુંતલમાં લખે છે, પણ એ વાત આજે અહીંયા ન ચાલે. શુશ્રુષસ્વ ગુરુન કુરુ પ્રિય સખીમ વૃત્તિમ સપત્ની જને. સપત્ની એટલે તારી સાથે રહેલી બીજી પત્નીઓ છે, તેની સાથે સખી વૃત્તિ સખ્ય રાખજે. હવે એક કાળે બહુ પત્નીનો રિવાજ હતો, ત્યારે પરણીને છોકરી સાસરે જાય તો બીજી એક બે ચાર પત્નીઓ રાજાની હોય જ, તો તે ઠેકાણે ઝઘડો નહીં થવો જોઈએ. આવો ઉપદેશ કણવ શકુંતલાને આપી શકે, પણ આજના કાળમાં કોઈ બાપ પોતાની દીકરીને આવો ઉપદેશ આપે પણ નહીં, અને બીજી પત્ની હોય તો એને પોતાની દીકરી આપે પણ નહીં. હવે કાળ બદલાયો. ત્યારે કહેવાનું તત્પર્ય શું છે કે વેદો ચિરંતન છે, સ્મૃતિઓ કાળાનુક્રમી છે. તેથી ગાંડા થઈને જડ થઈને આજને આજે આખી મનુસ્મૃતિ પાછી ફરીથી લઈ આવો તો મૂર્ખાઈમાં ઠરી જઈએ. એમાંનો સારો ભાગ લેવો જોઈએ, અને કાળને અનુરૂપ જે કેટલીક વાતો એ છોડી દેવી પડે, એનું કારણ સમાજ આગળ વધતો જાય છે. એટલે શ્રુતિ અને સ્મૃતિમાં બહુ મોટો ફરક છે. શ્રુતિ એ ડાયરેક્ટ પરમાત્મા પાસેથી સાંભળેલું જ્ઞાન છે, ઋષિઓએ જોયેલું જ્ઞાન છે, પ્રત્યક્ષ સમાધિમાં પોતે ખોવાઈ ગયા, અને ત્યાર પછી સહજતાથી એમના હાથે લખાઈ ગયું. ત્યાં કોઈ સભાનતા, ત્યાં કોઈ જાગૃતિ, ત્યાં કોઈ સમાજને અમુક નિયમાવલી આપવાની કે એવો કોઈ ખ્યાલ તે વખતે હતો નહીં. અને પાછું કહી રાખ્યું છે કે શ્રુતિ સ્મૃતિ વિરોધે શું શ્રુતિ રેવ ઘરિયસી. શ્રુતિ અને સ્મૃતિમાં જો કોઈ ઠેકાણે વિરોધ આવે ને તો શ્રુતિને માનવાની, સ્મૃતિ છોડી દેવાની. વેદ અને મનુસ્મૃતિમાં વિરોધ આવે તો મનુસ્મૃતિને બાજુ પર રાખવાની, વેદને માનવાનું. અને જરા આગળ વધીને કહું, ગીતા પણ સ્મૃતિ છે.
એનું કારણ એમાં કૃષ્ણ છે, શ્રી ભગવાન ઉભા છે, માનવ સ્પર્શ છે. કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને આંખ સામે ઉભો રાખીને ભગવાન કહે છે, એમાં જાગૃતિપૂર્વકની વાતો છે. તેથી ગીતાને પણ આપણા શાસ્ત્રકારોએ સ્મૃતિ ઠરાવી છે, કૃષ્ણ ભગવાને ગાયું હોય તો પણ. હવે વેદમાંથી જ લીધી છે, ઉપનિષદમાંથી જ લીધી છે. સર્વોપનિષદો ગાવો દોગધા ગોપાલ નંદન પાર્થો વત્સ સુધીર ભોગતા દુગ્ધમ ગીતામૃતમ મહત. ઉપનિષદરૂપી ગાયમાંથી કૃષ્ણ ગોવાળિયાએ દોયેલું આ ગીતારૂપી દૂધ છે અને અર્જુનરૂપી પાર્થે એ પીધું વત્સે. ઉપનિષદમાંથી આવેલી હોવા છતાં જો ઉપનિષદ અને વેદ એનો ગીતા જોડે વિરોધ આવે તો વેદની વાત માનવાની, ગીતાની નહીં માનવાની. કૃષ્ણ ભગવાને કીધું હોય તો પણ વેદ વિરોધ વાત નહીં માનવી, એ કેવળ ભારતમાં જ શક્ય છે. બાકી અવતાર કે તે સાચું, કોઈ દેશમાં આ તાકાત નથી, ભારતમાં આ તાકાત છે. આટલી ચિરંતન ગીતા છે, વૈશ્વિક ગીતા છે, પણ છતાં જો વેદ અને શ્રુતિ જોડે એનો ક્યાંય પણ વિરોધ આવતો હશે તો વેદને માનજો, મારી ગીતા નહીં માનતા એમ કહેવાની કૃષ્ણની તૈયારી છે. ઋષિભીર બહુધા ગીતમ છંદોભીર વિવિધ પૃથક બ્રહ્મસૂત્ર પદેશ ચૈવ હેતુમદભીર વિનિશ્ચય. ઋષિઓએ બહુ પ્રકારે ગાયું છે, તે પકડીને એનો સાર ગ્રહણ કરીને હું તારી પાસે અર્જુન મૂકું છું. તેથી ઉપનિષદ વેદ આ બધો શ્રુતિનો ભાગ છે અને તેનું બહુ મહત્વ છે. તેથી વેદ સંભાળવા પણ અઘરા હતા, મુખપાઠથી ધ્યાન રાખ્યા છે. તે વખતે પ્રિન્ટિંગ પ્રેસ નહીં હતા, કોપીઓની કોપીઓ છાપી કાઢીને આપી કાઢે, બધાને યાદ રાખવું પડે અને એટલે સંક્ષેપમાં જ લખવું પડે. આપણે ત્યાં સૂત્ર સાહિત્ય વિકસ્યનું કારણ જ આ છે. યોગ દર્શન બધા સૂત્ર જ આવે. અથ યોગાનુશાસનમ તદા દ્રષ્ટુ સ્વરૂપે વસ્થાનમ યોગશ્ચિત્તવૃત્તિ નિરોધ વૃત્તય પંચતય ક્લિષ્ટા ક્લિષ્ટાહ. એક એક સૂત્ર આવતું જાય, યાદ રાખવું સહેલું પડે. પછી એનું ભાષ્ય કરો, સૂત્ર એ બીજ છે અને તમને જો સમજતા આવડે તો એમાંથી આખું વૃક્ષ ઊભું થઈ જાય. પણ બીજરૂપ વાત કહી દેવાની, એનું કારણ તો જ લાંબા કાળ સુધી ટકે અને ચાલે. સૂત્ર માટે કહે છે અલ્પાક્ષરમ, એમાં ઓછામાં ઓછા અક્ષર હોવા જોઈએ. અલ્પાક્ષરમ અને છતાં અસંદિગ્ધમ, સંશય નિર્માણ થવો નહીં જોઈએ. સૂત્ર લખવું ને આ કલા છે. સૂત્ર સૂત્રાત્મક લખવું અને બોલવું બહુ મોટી કલા છે. લાંબુ પડવું બોલવું બહુ સહેલું છે, પણ સૂત્રમાં એક વાત કહી દેવી. કેટલાક માણસો પાસે આ તાકાત હોય, એક કલાકમાં જે વાત કહી શકાય તે આ માણસો 3 મિનિટમાં કે 5 મિનિટમાં પણ કહી આપે. અને એ કલા તેને હસ્તગત થાય જેને સૂત્રાત્મક બોલતા આવડતું હોય. સૂત્રમાં ઘણું કહેવાય જાય. તેથી અલ્પાક્ષરમ, ઓછામાં ઓછા અક્ષર હોય, છતાં અસંદિગ્ધમ, અર્થનો અનર્થ થાય જ નહીં, સંદિગ્ધતા આવે જ નહીં, અસંદિગ્ધ સ્પષ્ટ કથન હોય, ભલે નાનકડું હોય પણ સ્પષ્ટ હોય. તમે કેટલું બોલો છો એ મહત્વ નથી, જે બોલો છો એ સ્પષ્ટ છે કે નહીં. કેટલાક માણસોના 2 વાક્યો પણ સ્પષ્ટ હોય, ઘણું સમજાઈ જાય, અને કેટલાક 1 કલાક બોલે તો કાંઈ સમજાય નહીં, એટલા અસ્પષ્ટ હોય. તેથી સૂત્રાત્મકની અંદર ટૂંકું છે માટે સમજાય નહીં એવું ન હોય. અલ્પાક્ષરમ, અસંદિગ્ધમ, સારવદ, એમાં આખો સાર નિચોડ કરીને ભરેલો હોય, અને વિશ્વતો મુખમ, આખું વિશ્વ એમાં સમાયેલું હોય. આખું વિશ્વ એક મોઢે બોલવા લાગે ને તો પણ એ સૂત્રો પૂરા ન પડે, આટલી તાકાત એમાં ભરેલી પડી હોય. નારદ ભક્તિ સૂત્ર, ભક્તિ રસાયણની અંદર મધુસૂદન સરસ્વતીના સૂત્રો, આ બધું સૂત્રાત્મક લખાણ છે. તેથી સૂત્ર ધીરે ધીરે, સાંખ્યના પણ સૂત્રો છે, દર્શનશાસ્ત્રો બધા સૂત્રમાં લખેલા છે. એક સૂત્રની અંદર આખા દર્શનનો સાર કહી દે. તમે કોઈ પણ દર્શન પાસે જાઓ, પછી એનું ભલે ભાષ્ય પાછળ થાય, પણ પહેલું દર્શન વૈશેષિક તો એને શું કહેવાનું છે, તો પહેલાં એક જ સૂત્રમાં કહી દે. ધર્મ વિશેષ પ્રસૂતાદ દ્રવ્ય ગુણ કર્મ સામાન્ય વિશેષ સમવાયાનામ પદાર્થાનામ સાધર્મ્ય વૈધર્મ્યાભ્યામ તત્વજ્ઞાનાદ નિશ્રેયસમ. આમ કરતાં કરતાં તમને મોક્ષ સુધી લઈ જશું. ધર્મ વિશેષ પ્રસૂતાદ, ધર્મમાંથી પ્રભવેલા જે દ્રવ્યો છે, દ્રવ્ય ગુણ કર્મ સામાન્ય વિશેષ સમવાય પદાર્થાનામ સાધર્મ્ય વૈધર્મ્યાભ્યામ તત્વજ્ઞાનાત નિશ્રેયસમ. આનું તત્વજ્ઞાન કરાવીને મોક્ષ તરફ લઈ જવાનો અમારો હેતુ છે, એમ પહેલા જ સૂત્રોમાં કે, અને પછી બીજા સૂત્રો લખે. હવે યાદ રાખવું સહેલું પડે. પછી દ્રવ્ય એટલે શું, કર્મ એટલે શું, ગુણ એટલે શું, એનો અભ્યાસ કરો, કોણ ના પાડે છે. પણ એ અભ્યાસ પછી એમાં માલ ભરવાનો હોય, પણ આ ફ્રેમ તૈયાર થઈ, જેમ બિલ્ડિંગ બાંધવામાં એકવાર ફ્રેમ તૈયાર થાય ને પછી ઈંટો તો ગોઠવાઈ જાય. દિવાલ બાંધવામાં મહેનત નથી, દિવાળી તો રાત વચમાં ઊભી થાય, સવારના કઈ ને સવારના મકાન હોય, એનું કારણ પિલર્સ ઊભા થઈ ગયા, જેને સ્ટેન્ડ જોઈએ એ મળી ગયું. ત્યારે સૂત્રો છે ને એ આખું ફ્રેમવર્ક છે. અલ્પાક્ષરમ, અસંદિગ્ધમ, સારવદ, વિશ્વતોમુખમ, આ સૂત્રની વ્યાખ્યા છે.
એટલે સૂત્રાત્મક વાતો કીધેલી, એનું કારણ મુખપાઠ છે, એકબીજાને કહેવાનું હોય, ગુરુગત વિદ્યા, પરંપરાથી વિદ્યા ચાલતી જાય. અને તેથી શિષ્ય જેમ ગુરુનો ઋણી છે તેમ ગુરુ પણ શિષ્યનો ઋણી છે. જેમ આપણે કહીએ ને માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, મા દેવ છે, પિતા દેવ છે, તેમ એક નવું સૂત્ર છે બાલદેવો ભવ, બાળકે પણ દેવ છે. બાળક પોતાના મા બાપને દેવ સમજે અને મા બાપ પોતાના બાળકને દેવ સમજે, એનું કારણ એ બાળકની અમારે ઉપાસના કરવાની છે. એ બાળક જીવતું રહે, મરી ન જાય તેવું અમારે એને કેળવવાનું છે. ખાલી છોકરો જન્મ્યો એટલે કામ પત્યું નહીં, એ દેવ છે, એ બાલકૃષ્ણ થવો જોઈએ, સારો થવો જોઈએ. તેથી નાનપણથી બાળકના વિકાસમાં મા બાપને રસ હોવો જોઈએ. હમણાં બધી ઘણી ચર્ચાઓ ચાલે છે અને ઘર ઘરમાં માણસો ગૂંચવાયા છે, કઈ ભાષામાં બાળકને શિક્ષણ આપવાનું? માતૃભાષામાં જ આપવું જોઈએ, એમાં કોઈ બે મત જ નથી. નહીં આપતા હશે તો લોકો મૂર્ખાઈ કરી છે, કબૂલ કરે કે ના કરે, પણ માતૃભાષામાં જ શિક્ષણ. તમે અંગ્રેજી ભણાવો ને કોણ ના પાડે છે, પણ મને ગુજરાતી નથી આવડતું એ શરમની વાત છે. અંગ્રેજી ના આવડે તેને હીનતા લાગે, અને ગુજરાતી ના આવડે એની શરમ પણ નહીં. આપણને પારકી ભાષા નથી આવડતી તેની આપણને લઘુતા ગ્રંથિ થાય છે, મને અંગ્રેજી નથી આવડતું, બહુ દુઃખની વાત છે. તો પછી ગુજરાતી નથી આવડતું ને એ તો શરમની વાત છે, ખાલી દુઃખની નહીં. તેથી માનું દૂધ જેમ માણસના તનને પોષે તેમ માતૃભાષા માણસના મનને પોષે છે. તેથી માં, માનું દૂધ, માતૃભાષા, માતૃભૂમિ, એના પ્રત્યે આપણું ઋણ છે. પણ એ બાળકને ખબર નથી, તમે જ્યાં નાખો ત્યાં બિચારો જાય. તમે એને કહો બાબા બ્લેક શીપ હેવ યુ એની વ્યુલ, તો બિચારો બ્લેક શીપના ટોળામાં જોડાઈ જાય, વ્યુ કરે શું? આપણે આપણી હોંશ પૂરી કરવાને માટે એ બાળકને કચડી નાખીએ છીએ, એનું કારણ આપણી થોડી છાપ પડે ને. બે મહેમાન આવ્યા, બોલતો બોલતો દીકરા, જેક એન્ડ જીલ. હવે આ દીકરાને જેક છોકરો છે કે જીલ છોકરી એ પણ ખબર નથી. આપણે તો ખબર પડે કે ભાઈ રમેશ છોકરો હોય ને રમાવે તો છોકરી હોય, પણ જેક એન્ડ જીલમાં ખબર નહીં પડે છોકરો કોણ ને છોકરી કોણ. પણ આપણે હંકાર રાખીએ છીએ ગાડું, એનું કારણ સ્વતંત્ર થિંકિંગ જ ખોવાઈ ગયું છે. લોકોને ગૂંચવાડો ક્યાં થાય છે? અંગ્રેજી ભાષા વગર જગતનો વ્યવહાર ચાલતો નથી. પણ અંગ્રેજી ભણવાની કોણ ના પાડે છે? અંગ્રેજી નહીં ભણો તો શેક્સપિયર ખબર નહીં પડે, વર્ડ્સવર્થ ખબર નહીં પડે, બાયરન, શેલી, કિડ્સ, મિલ્ટન, કશું જ ખબર નહીં પડે. તો અંગ્રેજી સામે વાંધો કોને છે? પણ એના માટે ગુજરાતી ભાષા ભૂલી જવી જેવી એવું કોને કીધું? મૂર્ખાઈની પરાકાષ્ઠા ત્યાં છે. તેથી થિંકિંગ જ ખલાસ થયું છે માણસનું. ત્યારે બાળક એ પણ દેવ છે. બહુ રફ અને રૂઢ ભાષામાં કહીએ ને તો અંગ્રેજી ભાષામાં માધ્યમથી બાળકને ભણવા મોકલવું એટલે બકરાને કસાઈ વાળે મોકલવા જેવું છે. જરા કઠું લાગે પણ અતિશય સત્ય વાત છે. કોઈ દિવસે બાળકનો વિકાસ નહીં થાય. આવો ને આવો જીવનભર ઉપર છલો રહેવાનો, સુપરફિશિયલ વાતો કરવાનો, તમારા સંસ્કાર, તમારી સંસ્કૃતિ, તમારી ઘરથુથીની વાતો કોઈ એના જીવનમાં નહીં આવે. તમારા ઘરે મહેમાન આવીને બેઠા હશે ને તો બોલાવશે પણ નહીં, પૂછશો કેમ? એ તો મારા પપ્પાના ઘેસ છે. શું કમાયા તમે? આપણે તો લોકો હાથ જોડતા હતા, પૂછા કરતા હતા, દેખભાળ કરતા હતા. હવે છોકરો પ્રેમથી નીકળી જાય છે, કેમ? મને એ મારા પપ્પાના ઘેસ છે. એટલે પપ્પા બિચારા પાપા થઈ ગયા, બાપા રહ્યા નહીં. બાનો પા ભાગ એટલે બાપા, હવે પાછો પાનો પા ભાગ પાપા, એને પૂછે કોણ બિચારાને? તેથી શું આપણા હાલ થયા છે આપણને ખબર નથી, અને આપણે માત્ર ગૌરવ અનુભવીએ છીએ, એનું કારણ આપણો છોકરો અંગ્રેજી બોલે ને આપણું પ્રદર્શન થાય છે કે મારો બાબો કેવો ચપાચપ બોલે છે. એ ચપાચપ તને બી ઉડાવી દેશે. તેથી બાલદેવો ભવ, જે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, તેમ બાલદેવો ભવ, તેમ આચાર્ય દેવો ભવ છે ને તેમ શિષ્ય દેવો ભવ. બહુ સરસ કહ્યું છે વિનોબાએ કે શિષ્યને એમ લાગે કે આચાર્ય દેવો ભવ, અને આચાર્યને એમ લાગે કે શિષ્ય દેવો ભવ. શા માટે ખબર છે? ગુરુને આખા ને આખા જે માણસ આત્મસાત કરે, શિષ્ય કોને કહેવાય? જે ગુરુને પી નાખે, આત્મસાત કરે, અને પછી એ વસ્તુને આગળ વધારે સમાજમાં. તેથી નવી પેઢી જોડે ગુરુના જ્ઞાનનો સંબંધ જોડનાર શિષ્ય એ સેતુ છે. સેતુ તોડી નાખો ને તો પ્રવાહ આગળ જાય નહીં. તેથી ગુરુને સમાજની અંદર આગળ લઈ જનારો સેતુ એટલે શિષ્ય છે. ત્યારે શિષ્યને ગુરુ માટે જેમ શ્રેષ્ઠ ભાવ છે ને, તેટલો જ ભાવ, બલકે તેના કરતાં વધારે ભાવ ગુરુને શિષ્ય માટે હોવો જોઈએ.
અને એ ન રે એવી મૂર્ખાઈઓ થવાની સંભાવના છે, એટલા માટે ખાસ કહ્યું છે ઓમ સહના વવતુ સહનૌ ભુનક્તુ સહવીર્યં કરવાવહી તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહી. ગુરુ શિષ્ય સાથે પ્રાર્થના કરે અને તેમાં છેલ્લું સૂત્ર શું કીધું છે, મા વિદ્વિષાવહી, અમે એકબીજાનો દ્વેષ ન કરીએ, એનું કારણ થવાની સંભાવના છે. એનું સામાન્ય લખવું પડ્યા, સહના વહુતું સહનૌ ભુનક્તું, અમે સાથે રક્ષણ કરીએ, અમે સાથે ભોજન કરીએ, સહવીર્યમ કરવા વહી, જગતમાં સાથે પરાક્રમ કરીએ, સહનૌ ભુનક્તું સહવીર્યમ કરવા વહી તેજસ્વીના અધિતમ અસ્તુ, અમારું અધિત અધ્યયન છે ને તેજસ્વી હોય અને અમારા બે વચ્ચે એકબીજામાં દ્વેષ નિર્માણ ન થાય, મા વિદ્વિષા વહી, અને તો જ સમાજમાં શાંતિ 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 રહે. તેથી પરંપરાથી જ્ઞાન આગળ જાય છે. તેથી સૂત્રો લખી લખીને આ હજારો વર્ષ સુધી જાળવી રાખ્યું છે, પ્રેસ વગર છાપકામ વગર હજારો વર્ષથી વેદ ટક્યા છે ને, એ બહુ મોટો ચમત્કાર છે. અને ટકવા અઘરા પડે તેથી વેદવ્યાસે ચાર ભાગ પાડી નાખ્યા. પેલા વેદ એક જ હતો, ચાર વેદ હતા જ નહીં, એક જ વેદ, પણ આટલું સંભાળવું અઘરું પડે. તેથી ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ ચાર ભેગ થયા અને વેદના ભાગ પાડ્યા. વર્તુળનો જે ભાગ પાડે ને તેને વ્યાસ કહેવાય, જો ત્રિજ્યા વ્યાસ, જે ભૂમિતિ મને ખબર છે, એક વર્તુળના બે ભાગ પાડી નાખે વ્યાસ, તેમ વ્યાસે વેદના ભાગ પાડી નાખ્યા. વિવ્યાસ વેદાહા ઇતિ વેદ વ્યાસઃ, જેણે વેદના ભાગ પાડ્યા અને પછી અલગ અલગ લોકોને આપ્યા, તમે આ સંભાળો, તમે આ સંભાળો, તમે આ સંભાળો, કારણ આખું જ બધું રાખવું યાદ એ બધાને શક્ય ન બને. જેમ તેમ ટાઈમ ટાઈમ જતો ગયો તેમ માણસની શક્તિઓ પણ ઘટતી જાય. તેથી ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, યજુર્વેદના પાછા બે ભાગ પડ્યા, શુક્લ યજુર્વેદ ને કૃષ્ણ યજુર્વેદ. એમાં યાજ્ઞવલ્કયનો બહુ મોટો ફાળો છે. ગુરુ જોડે તકરાર થઈ અને ગુરુએ કીધું કે મેં તને વેદ ભણાવ્યો, તો કે રાખો તમારો વેદ, હું બીજો ઊભો કરીશ. તેથી આખો નવો વેદ ઊભો થયો અને એમાં પછી બે ભાગ પડ્યા, શુક્લ યજુર્વેદ ને કૃષ્ણ યજુર્વેદ. તેથી યાજ્ઞવલ્કય પાસે બી એક મોટી પરંપરા હતી. ત્યારે આ જે વેદો છે તે જ્ઞાનનો રાશી છે અને તે સંભાળવાનો છે. તેથી પરંપરાથી આ વેદો ચાલતા આવ્યા. ગુરુમુખી વિદ્યા એને જ કહેવાય. ગમે તેમ તમે તમારી મેળે પારણ કરો ને અર્થનો અનર્થ થાય, એક સૂત્ર પણ આગુ પાછું કરાય નહીં. તેથી એના ઉચ્ચારો પણ બરાબર થવા જોઈએ, અપ ટુ ડેટ થવા જોઈએ. વેદમાં આટલો બધો ઉચ્ચારોનો આગ્રહ શા માટે હોવો જ જોઈએ? બધી ભાષામાં છે, અંગ્રેજીમાં નથી. બેડરૂમને બદલે બેડરૂમ કહો તો બીડી બેડ બોલાય અને બીએડી બેડ બોલાય, બેડરૂમ કહો તો એ ખરાબ ઓરડો થઈ ગયો, તો ત્યાં બેડરૂમ ન કહેવાય, બેડરૂમ જ કહેવો પડે. ત્યારે દરેક ભાષાની અંદર ઉચ્ચાર સુધી તો રાખવી જ પડે, નહીં તો અર્થના અનર્થ થાય. તેથી ઉચ્ચાર ઉપર બહુ મોટો આધાર છે. જે જે મંત્રો બધા બોલાય છે તે વ્યવસ્થિત બોલવા જોઈએ અને તે દરેકને વિભાજન કરીને વહેંચી આપ્યું અને આ ચાર વેદો ટક્યા. હવે આ વેદો જે લોકોએ ગોખી રાખ્યા તેને ભગવાન વેદવિદ કહેતા નથી, સાચવનારા તો ગુરખા કહેવાય. ગુરખાને પગાર મળે એનું પણ મહત્વ, એનો ચોર ઘૂસી જાય ઘરમાં. પણ ખાલી વેદો સાચવી રાખે તે માણસ મહત્વનો, આટલી શાસ્ત્રને મહત્તા કૃષ્ણ ભગવાન આપતા નથી. ભગવાન જ્યારે બોલતો હોય ત્યારે બહુ ઊંડાણ હોય. તેથી વેદને જેણે સાચવ્યા તે સામાન્ય કક્ષાના બ્રાહ્મણો બહુ મોટા કહેવાય, પણ આજના કાળમાં તો વેદો પણ નથી બોલી શકતા, ચાર મંત્રો શુદ્ધ બોલતા નથી આવડતા. તેથી બ્રાહ્મણત્વ જ ધીરે ધીરે ખલાસ થવા લાગ્યું છે. બ્રાહ્મણત્વસ્ય રક્ષણે રક્ષિતો સાત વૈદિકો ધર્મ, શંકરાચાર્ય કહે છે બ્રાહ્મણત્વ ટકશે તો જ વૈદિક ધર્મ ટકશે. બ્રાહ્મણ ટકશે તો નહીં, બ્રાહ્મણત્વ ટકવું જોઈએ. બ્રાહ્મણ તો ઘણા છે પણ બ્રાહ્મણત્વ કેટલામાં છે? માણસ તો ઘણા હોય પણ માનવતા કોનામાં છે? માનવત્વ એ મહત્વની વાત છે. ખાલી માણસ બે પગવાળો મહત્વનો નથી, તેમ બે પગવાળો બ્રાહ્મણ મહત્વ નથી, બ્રાહ્મણત્વ એનામાં હોવું જોઈએ. તેથી બ્રાહ્મણત્વ જેની પાસે હશે તે બ્રાહ્મણો, અને એ લોકો વેદ સાચવી રાખતા, ટકાવી રાખતા, પરંપરાથી આગળ વધારતા, તો એ લોકો બધા રક્ષક કહેવાય વેદના. પછી કેટલાક વેદના અર્થો કરી બતાવે તે સાક્ષર કહેવાય, અને વેદ જીવી દેખાડે જીવનમાં તે વેદવિત કહેવાય. બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતી. અને તેથી આચાર્ય શબ્દ મહત્વનો છે. આચાર હોય તો જ આચાર્ય, આચાર વગરનો આચાર્ય શું કામનો? આ શિક્ષક બીજા પછી આવ્યા, પહેલાં આપણે ત્યાં શબ્દ તો આચાર્ય, આચાર્ય દેવો ભવ, જે આચાર કરે છે ને તે જ દેવ છે, બાકી તો વાતો તો ઘણા કરે. તેથી ખાલી વિચારનું મહત્વની સાથે આચાર જોઈએ, અને આચાર વગરનો વિચાર માણસને લાચાર બનાવી મૂકે. વિચારો બહુ સારા હોય પણ આચારનું ઠેકાણું નહીં તો અસ્તવ્યસ્ત થઈ જાય માણસ. જરા તમે નજર કરો, તમને ઘણું બધું આજના કાળમાં તો બહુ દેખાશે, વિચારો બહુ ઊંચા,
પણ આચારમાં મૂકી શકતા નથી અને પરિણામે વિચાર કરનારા બધા જ લાચાર થઈ જાય છે કે અમે જાણીએ છીએ બધું પણ વી આર હેલ્પલેસ, જાણીએ છીએ બધું પણ વી આર હેલ્પલેસ. શા માટે હેલ્પલેસ? આચારની પૂજા છે, કેવળ વિચારની પૂજા નથી. તેથી વિચાર નેસેસરીલી આચારમાં પરિણમવો જોઈએ, તો જ આચાર્ય દેવો ભવ. તેથી મા બાપ જેમ પોતાના બાળકને દેવ લાગે તેમ બાળક મા બાપને દેવ લાગે, ગુરુ જેમ શિષ્યને દેવ લાગે તેમ શિષ્ય પણ ગુરુને દેવ લાગે. તેથી ગુરુ દેવો ભવ, આચાર્ય દેવો ભવ એમ શિષ્ય બોલે, અને શિષ્ય દેવો ભવ એમ ગુરુ બોલે, માતૃદેવો ભવ પિતૃદેવો ભવ એમ બાળક બોલે, અને બાળદેવો ભવ એમ મા બાપ બોલે. અને આ વાત ગીતાને માન્ય છે. દેવાન ભાવયતાનેન તે દેવા ભાવયંતુ વ પરસ્પરમ ભાવયંત શ્રેય પરમ આપશે. તો પરસ્પરમ એકબીજા માટે આવો ભાવ હોવો જોઈએ. પત્ની પોતાના પતિને મોટો ગણે એનો અર્થ પતિ પત્નીને હલકી ગણે આવો ન હોવો જોઈએ, તો દાંપત્ય જીવન ટકે જ નહીં. ત્યારે પતિ પત્નીને પણ મહાન સમજે, પત્ની માટે પતિ એ પરમેશ્વર છે, ગુરુ છે, ભગવાન છે, તો પતિ માટે પત્ની પણ દેવી છે, સાક્ષાત જગદંબાનું સ્વરૂપ છે, અને એ ભારતીય કલ્ચર છે. પોતાની પત્નીમાં પણ માં જોવાની હિંમત છે ભારતના લોકોમાં. જમાડતી વખતે પતિ પોતાની પત્નીમાં માનું દર્શન કરે છે. 24 કલાક પત્ની 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 તો ભોગ 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 જ દેખાયા કરશે. તેથી પાશ્ચાત્ય દેશની દ્રષ્ટિએ ભારતની સંસ્કૃતિ ઘણી બધી ઊંચી છે. આપણે ભલે વાતો ગમે એટલી કરીએ, પારકી સ્ત્રીઓ પછવાડે ફરનારા માણસો આપણને શિક્ષણ આપે છે, અને પોતાની સ્ત્રીમાં પણ માં જોવાની હિંમત છે, આટલા ઊંચા ગયા છે આપણા લોકો. કાર્યેશુ મંત્રી, કર્ણેશુ દાસી, ભોજ્યેશુ માતા, શયનેશુ રંભા, ક્ષમયા ધરિત્રી, સાઢગુણ્ય મેં તદ્દી પતિવ્રતા નામ. ક્ષમાશીલ છે, ધરિત્રી દેવી છે, મા છે, જગદંબા છે, આવું સ્વરૂપ પણ નહોતા આવડતું. પત્ની એ કેવળ ખાલી ભોગનું સાધન કે રમવું નથી, શિષ્ય એ ખાલી વાપરવાની ચીજ નથી, આપણા બાળકો એ મસ્તી કરવાની ચીજ નથી. બાળકો એ ભગવાન છે, શિષ્ય એ સેતુ છે, પરસ્પર એકબીજાની મહાનતાને પહેચાનવી જોઈએ, તો જ તમે આગળ વધી શકશો. પરસ્પરમ ભાવયંત, એકબીજા માટેનો ભાવ રહેશે ને તો પરમ શ્રેય મળશે, શ્રેય પરમ આપશે. તેથી વૈદિક વિચારધારા ટકવાની પછવાડે ગુરુ શિષ્ય પરંપરાને શ્રેય છે. એનું કારણ, તે વખતે પુસ્તકો છપાતા નહીં હતા, અને છપાઈને પણ ક્યાં ટકે છે? આજે છાપે એમને એમ પડી રહે. સંસ્કૃત ભાષામાં વેદ ઉપર છેલ્લામાં છેલ્લું ભાષ્ય સાયણાચાર્ય લખ્યું, ત્યાર પછી ગુજરાતીમાં સાતવળેકરજી લખ્યું, મરાઠીમાં ગુજરાતીમાં ભાષાંતરો થયા, પણ સંસ્કૃતમાં સાયણાચાર્ય લખ્યું. આટલું મોટું વોલ્યુમ થાય, 500 કોપી માંડમાંડ છપાવી, એનું કારણ એક એક કોપી 10-10 હજાર રૂપિયાની થાય, પણ થોડા જ વખતમાં 500 કોપી ખપી ગઈ, મહિના બે મહિનામાં. સાયણાચાર્યને આશ્ચર્ય લાગ્યું કે આટલો બધો લોકોનો વેદ પ્રેમ છે. મને તો એમ કે 500 કોપી ખપતા 50-50 વર્ષ લાગશે, પણ આ ઝપાટા બંધ ઉપડી ગયું, એનું કારણ શું? પછી એમણે એડ્રેસ લીધા, કોણ કોણ લઈ ગયા છે વેદો, એ લોકો કરે છે શું, તે પોતે તપાસ કરવા ગયા. બહુ આઘાત લાગ્યો. એનું કારણ, મંદિરોવાળા વેદ ખરીદી ગયેલા અને રેશમી કપડામાં વિટાડીને એવી ગાંઠ મારેલી કે જિંદગીમાં કોઈ દિવસ કોઈ ખોલે જ, અને એના ઉપર ચોખા ચંદન ચાલ્યા જ કરે ચોખા ચંદન. હવે આ વેદ ક્યાં જળવાય? ઘેરે લાવીને મૂકી દીધા, કંઈ વેદનું રક્ષણ નથી. અભ્યાસ કરવાને માટે વેદ છે, પણ આપણે એને પૂજાના સ્થાનમાં મૂકી દીધું, ખાલી હાથ જોડીએ છીએ, પુઠ્ઠું પણ ખોલતા જ નથી. તેથી વેદવિધ શબ્દ એટલે ખાલી વેદો ખરીદી લીધા, કાં ઘરમાં મૂકી દીધા, કે મોઢે કરી લીધા, ત્યાં પૂરું થતું નથી. ત્યારે વેદ માત્ર સાચવી રાખે તેનું લેવલ ખાલી ગુરખાનું લેવલ થયું, પણ એવી મહત્વના માણસો છે, એનું કારણ એ તો સંપત્તિ ચોરાઈ જાય. વેદો ગયા નહીં તે માટે આ લોકોને પણ નમસ્કાર કરવા જોઈએ, એનું કારણ મહેનત કરી પરિશ્રમ કરીને ટકાવ્યા તો ખરા છે. તેવી રીતનો વેદોનો અર્થ જે માણસો કરી શકે, સમજાવી શકે, તેને સાક્ષર કહેવાય. એમાં પણ પ્રામાણિકતા હોવી જોઈએ. કેટલાક માણસો કહે છે વેદોના અમુક મંત્રો સમજાતા નથી માટે વેદમાંથી કાઢી નાખવા જોઈએ, ના કાઢાય. બહુ મોટા મોટા માણસો કહ્યું છે કે વેદના કેટલાક મંત્રો અપ્રસ્તુત છે, જેનો અર્થ ખબર નથી પડતો, તો વેદોમાંથી જો એ કાઢી નાખે ને તો વેદો થોડાક ટૂંકા થઈ જાય, નાના થઈ જાય. સાતવળેકરજીએ વેદ ઉપર ભાષ્ય લખ્યું, ઘણે ઠેકાણે આપણને વાંચવા મળે. મંત્ર લખે અને પછી કૌંસમાં લખી નાખે કે આ મંત્રનો અર્થ મને ખબર પડતો નથી, પણ વેદમાં છે એટલે આ મંત્ર મહત્વનો જ હોવો જોઈએ, તેથી એમને એમ રાખી મૂક્યો છે. એનું કારણ, મારા કરતાં હોશિયાર કોઈ માણસ આવતીકાલે આવશે ને એનો અર્થ કરશે, પણ કાઢી નાખાય નહીં. કેટલી પ્રામાણિકતા છે, એને ઇન્ટેલેક્ચ્યુઅલ ઓનેસ્ટી કહેવાય.
મને ખબર નહીં પડે તમને કામ કાઢી નાખો કાઢી નાખો. આજે બધું આજ ચાલ્યું છે. શિક્ષકને જે વિષય ભણાવતા ના આવડે તે ઓપ્શનમાં કાઢી નાખે. તમે કાઢી નાખો, તમારે સાતમાંથી પાંચ લખવા જાય પ્રશ્ન, ભાઈ બે માં આ છોડી દેજો. એ છોકરાઓ ભલે છોડે, તારાથી ના છોડાય, પણ શિક્ષક જ છોડે તો છોકરાઓ ક્યાંથી જોડે? ત્યારે કહેવાનું તત્પર્ય શું છે કે પ્રામાણિકતા, ઇન્ટેલેક્ચ્યુઅલ ઓનેસ્ટી એ મોટામાં મોટી આપણને શ્રેષ્ઠ માણસોમાં જોવા મળે. તેથી અર્થ કરનારા સાક્ષર કહેવાય, અને જે વેદ જીવનમાં જીવી દેખાડે તેને વેદવિદ કહેવાય. તેથી વેદવિદ માણસોનું કેટલું મહત્વ છે, અને વેદવિદ માણસો પરબ્રહ્મને અક્ષર કહે છે એટલે એનું મહત્વ છે. કોણ કહે છે એનું મહત્વ છે? સામાન્ય એકાદ માણસ કે એની વેલ્યુ નહીં, પણ વેદો જીવનમાં જીવી દેખાડે છે. કબીરજીએ વેદ વાંચ્યા કે નહીં કોને ખબર, પણ જીવી દેખાડ્યા. અને એટલે બધા જ વેદ પંડિતોને એને કહી નાખ્યું, પોથી પઢી પઢી જગમુવા પંડિત હોવા, અને કોઈ ઢાઈ અક્ષર પ્રેમ કે પઢેસો પંડિત હોય, તમે ખાલી પોથીઓ વાંચી ગોખી એના અર્થો કર્યા પણ જીવન સુધર્યું નહીં. જીવન સાર્થક થાય ત્યારે વેદ વાંચ્યા કહેવાય. તેથી બધા પંડિતો કબીરજી સામે ધ્રુજતા હતા. તુકારામ મોટા મોટા પંડિતોની સભામાં કહી નાખ્યું એણે કે વેદાંચા તો અર્થ અમાસી જઠાવા ઇતરાની વાવા ભાર માથા. વેદોનો અર્થ મને ખબર છે, તમે તો ખાલી માથે બોજો લઈને ફરો છો. યથા ખરસ ચંદન ભારવાહી ભારસ્ય વેતાનું ચંદનસ્ય. ગધેડા ઉપર ચંદનનું લાકડું મૂકો કે જંગલી લાકડું મૂકો, ગધેડાને કંઈ ફરક નથી પડતો. એને ખાલી બોજો ખબર છે કે મારા માથા ઉપર છે, તેમ તમને વેદનો બોજો ખબર છે. ઇતરાની વાવા ભાર માથા, તમારા માથા ઉપર ભાર છે અને મારા જીવનમાં સાર્થકતા છે. તેથી વેદો જીવનમાં સાર્થક થવા જોઈએ, તેને વેદવિત કહેવાય, અને એ ભગવદીય માણસ થઈ જાય પોતે જ. તેથી જ મેં કીધું કે બ્રહ્મને જાણનારો બ્રહ્મ થઈ જાય. એટલે બ્રહ્મ માટે જે બોલતા હશે તે ભગવાન હશે, ભગવાન પોતે બોલે, અને કાં જે બોલે તે ભગવાન જેવો થઈ ગયો તો જ વેદ માટે અક્ષર બોલી શકે. તેથી વેદવિદો અક્ષરમ વદંતી, આવા વેદવિત માણસો જેને અક્ષરમ કહે છે, વેદ અક્ષર છે એનો નાશ થતો નથી. એ પદ છે ને ભગવાનનું પદ, એ અક્ષરમ, બાકી બધું ક્ષરમ, ક્ષરમ એટલે નાશવાન, અને આ અક્ષર છે. અને અક્ષર કેવો છે? કોઈ દિવસ ખલાસ થાય નહીં. તમે બોલો તો પણ એ અક્ષર બોલાય, અને ન બોલો તો પણ બોલાય. લખેલા અક્ષરો પણ ભૂસાઈ જાય, પણ આ ભૂસાતો જ નથી. લખો તોય ન ભૂસાય, ન લખો તોય ન ભૂસાય. તેથી અહીંયા અક્ષરમમાં એક સંકેત છે. એ કયો અક્ષર? ઓમકાર. ઓમકારમાં અ ઉ અને મ ત્રણ સમાયેલા છે, અ ઉ મ. તેથી અંગ્રેજીમાં કેટલાક માણસો ઓ એમ લખે છે, અને કેટલાક એ યુ એમ લખે છે. ઓમ લખવું હોય તો એ યુ એમ વાળા વધારે સાચા છે, ઓ એમ ઓમ લખનારા સાચા નથી. એનું કારણ અ ઉ અને મ ત્રણ સમાયેલા છે એમાં ઓમ. તેથી એ યુ એમ આવી રીતનું ઓમ લખાય, એમાં ત્રણ અક્ષરો છે. પણ એ ત્રણ અક્ષરોનું આપણે ત્યાં મહત્વ નથી. આપણે ઓમ લખતી વખતે અ ઉ મ લખતા નથી, આપણે ઓમ લખીએ છીએ પિક્ચર જેવું, ચિત્રાત્મક છે. ચિત્રાત્મક તમારા ક થી માંડીને જ્ઞ સુધીના અક્ષરોમાં એ આવતો નથી, એબીસીડીની બહાર છે. તેથી ઓમકારને સ્પેશિયલ બનાવ્યો છે, આમ તગડો કરે અંદરથી, આમ કરે પછી ઉપર અર્ધચંદ્ર કરે, પિક્ચરાત્મક છે. એનું કારણ તમે લખો કે ન લખો સવાલ નથી, એ લખાણની બહાર છે. 52મો સઘળો સંસાર 53મો જાણે એનો બેડો પાર. આખાએ કહ્યું છે આખો સંસાર 52માં સમાઈ જાય. 52 એટલે 36 વ્યંજન અને 16 સ્વર, 36 ને 16 52, ત્યારે 36 વ્યંજનો છે અને અ આ ઈ વગેરે 16 સ્વરો છે. એ બધા 52 અક્ષર બધું સમાઈ જાય, પણ 52 સુધી આખી દુનિયા ફરે છે. 53મો છે ઓમકાર, એ જાણ્યો તેનો બેડો પાર. તેથી 52નો સઘળો સંસાર ને 53મો જાણે તેનો બેડો પાર. આમ પણ જુઓ તો લોકો પાના રમે છે ને, 52 પાનાનો સંસાર પણ 53મો જોકર, 53મો જાણે એનો બેડો પાર. જોકર જેના હાથમાં આવે બેડો પાર કે નહીં? જોકરનું કામ શું? જ્યાં જાય તેની કિંમત વધારે. તમારી પાસે બે એકા હોય, જોકર આવે ત્રણ એકા થઈ જાય ને? એકોને રાણીઓ જોકર વચ્ચે આવે તો એકો બાદશાહ રાણી થાય કે નહીં? ત્યારે માણસે એવા થવાનું, જોકર જેવા જ્યાં જઈએ ત્યાં કિંમત વધવી જોઈએ, કોઈની કિંમત ઘટાડો નહીં. જોકર થવું એ ખાવાના ખેલ નથી, હસતા રમતા રહેવું પડે. જરા હસતા રમતા જીવો જગત બદલાઈ જશે, શિરે ભાર લઈ ફરશો તો જીવન કરમાઈ જશે. તેથી પાનામાં પણ 53મો જાણે એનો બેડો પાર, ને અક્ષરમાં પણ 53મો જાણે એનો બેડો પાર. તેથી ઓમકાર છે ને એ 53મો અક્ષર છે, 52માં ક્યાંય બેસતો નથી. નથી એ સ્વર કે નથી એ વ્યંજન. અને તમે ન બોલો તો પણ એ બોલાયા કરશે.
સૃષ્ટિમાં સતત ઓમકાર ગુંજ્યા જ કરે છે, સાંભળવાની તાકાત જોઈએ. પવનના સુસવાટામાં ઓમ 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 ચાલ્યા જ કરે છે, વરસાદ પડતો હોય તો ઓમ ઓમ ચાલે જ છે. અને આપણે શાંત બેસતા નથી એટલે, પણ જરા બેસી જુઓ ને તો તમારા શ્વાસમાં પણ ઓમ 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 આવી રીતની ધારા છે. ઓમકાર એ સૃષ્ટિનું પ્રાણ તત્વ છે. પછી સોહમ 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 થયું ધીરે ધીરે, પછી અહમ 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 થયું, બધું ઘટાડો થઈ ગયો. હા, પણ ખરેખર ઓમ 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 જ છે. તેથી ઓમકાર એક સૃષ્ટિનો પ્રાણભૂત સ્વર છે. તેથી ઓમ એ અક્ષર છે, કોઈ દિવસ નાશ પામે નહીં. લખો તો પણ વાંધો નહીં, ન લખો તો પણ વાંધો નહીં, બોલો તો પણ વાંધો નહીં, ન બોલો તો પણ વાંધો નહીં, એ સતત છે જ. બોલાય તો જ છે, ન બોલાય તો નથી એમ નહીં. તમે બોલો કે ન બોલો, તમારા શ્વાસમાં ઓમકાર ચાલુ છે. હવે એની અનુભૂતિ કરીએ તો આપણે ઉપર જઈએ, ન કરીએ તો કાંઈ નહીં, જીવન એમને એમ પૂરું થાય. એટલે સમગ્ર સૃષ્ટિમાં ઓમકારનો નાદ ચાલે છે. તેથી યદક્ષરમ વેદવિદો વદંતિ, વેદવિદ જેને અક્ષર કહે છે, આવી રીતનું એ પરમાત્મા તત્વ છે. વિષંતિ યદ યતયો વીતરાગા, રાગ એટલે આસક્તિ જેની વીત એટલે ચાલી ગઈ છે. વીતરાગ જે માણસ છે, અનાસક્ત છે, પણ યતય પ્રયત્નશીલ છે. અદ્ભુત વાત છે. આસક્તિ ગયા પછી માણસ પ્રયત્નશીલ રહે એ મગજમાં ઉતરવું અઘરું છે. આપણે બધા આસક્તિ છે એટલે દોડીએ છીએ. આસક્તિ જાય પછી દોડવાનું કારણ શું? કંઈક મેળવવું છે ને, કંઈક આસક્તિ છે, રાગ છે, રાગ માણસ દોડાવે. વીતરાગ માણસ શું કામ દોડે? અને એ જ તો ગીતાની વિશેષતા છે કે રાગ ન હોય ને આસક્તિ ન હોય છતાં પણ દોડતા શીખો. એને જ કહેવાય કર્મને વાધિકાર હસ્તે મા ફલે શું કદાચન. ફળનો રાગ રાખો નહીં, ફળની આસક્તિ રાખો નહીં, અને છતાં કર્મ છોડો નહીં. આસક્તિ રહિત કર્મ એ મોટા મોટી વાત છે. ક્યાંક પહોંચવાને માટે દોડવું છે એમ નહીં, દોડવાને માટે દોડવું છે. ક્યારેક કામ હોય તો માણસ દોડે કે મારે 5 મિનિટમાં ત્યાં પહોંચવું છે. પણ કેટલાક માણસો ક્યાંય ન પહોંચવું હોય તો સવારના દોડે છે કે નહીં? એમાં પાછું હેતુ છે, તબિયત સુધારવા દોડે છે. પણ એ પણ ભૂલી જાઓ, ક્યાંય પહોંચવું પણ નથી, તબિયત સુધારવી પણ નથી, પણ મને દોડવાની મજા આવે છે. આવું થાય કે નહીં? થાય. મારે ગાયને કોઈને સંભળાવવું પણ નથી, મારે ગાયને કંઈ ઇનામ પણ મેળવવું નથી, પણ મને ગાવાની મજા આવે છે. એ અનાસક્ત છે, વિતરાગ છે. એ ગાય પણ છે અને છતાં કોઈ પ્રકારની અપેક્ષા એને છે નહીં. ત્યારે રાગ અને આસક્તિ છોડીને દોડવું, રાગ અને આસક્તિ છોડીને ગાવું, રાગ અને આસક્તિ છોડીને ભણવું. અને આવું લખ્યું છે શાસ્ત્રોમાં, નિષ્કારણે ને બ્રાહ્મણે ને સડંગો વેદો ધ્યેયો જ્ઞેયશ્ચ. સાચા બ્રાહ્મણોએ કોઈ પણ પ્રકારના કારણ વગર, નિષ્કારણે ન સડંગો વેદો ધ્યેયો જ્ઞેયશ્ચ, સડંગ સહિતના વેદો ભણવા જોઈએ, એનો અભ્યાસ કરવો જોઈએ. વેદો ભણીને શું ફાયદો એ બ્રાહ્મણ કોઈ દિવસ પૂછે નહીં, ને પૂછે તો બ્રાહ્મણ હોય નહીં. મને આનંદ છે, વેદ વેદ મારા જીવનને સાર્થક બનાવશે. તેથી વેદ ભણવાનો જ એક આનંદ છે. વેદ ભણીને શું મળશે આ પ્રશ્ન ન હોય, ગાયને શું મળશે આ પ્રશ્ન ન હોય, મને ગાવાનો આનંદ છે. નાચીને શું મળશે મને ખબર, નાચવાનો આનંદ છે. સ્ટેજ ઉપર નાચે તેને ઇનામ મળે, પણ એમને એમ નાચતો હોય તો જન્માષ્ટમીના જય કનૈયા લાલકી હાથી ઘોડા પાલકી એને કોણ ઇનામ આપે છે? તો વગર ઇનામે ન નાચી શકાય એવું કોણે કીધું? પેલું તો પરણ નાચવું પડે. સ્ટેજ પર નાચનારો માણસ થાકી જાય છે, એનું કારણ એનું હૃદય નાચતું જ નથી, એનો પગાર નાચે છે. ત્યારે પગારનું નાચવું જુદું અને પ્રેમનું નાચવું જુદું, એમાં આસમાન જમીનનો ફરક છે. તેથી નૃત્ય એ પૂજા હોઈ શકે, સંગીત એ પૂજા હોઈ શકે, કર્મ એ પૂજા હોઈ શકે. યદ્યત કર્મ કરો મિત્ર દખિલમ સંભોષ તવારાધનમ. હવે એ જેને ખબર પડે ને તેને વિતરાગ માણસ સુકામ યતાય પ્રયત્નશીલો એ ધ્યાનમાં આવે. વિતરાગ માણસ જેને કશો જ રાગ નહીં અને આશક્તિ નહીં, આવા પ્રયત્નશીલ માણસો પ્રયત્ન છોડતા નથી. યતંતો યોગિનશ્ચૈનમ પશ્યંત્યાત્મન્ય અવસ્થિતમ યતંતો પ્યકૃતાત્માનો નૈનમ પશ્યંત્ય ચેતસઃ. આ ચેતસઃ માણસો જુદા અને પશ્યંતી યોગિના, યતનશીલ જે યોગીઓ છે. યતંતો યોગિનશ્ચૈનમ પશ્યંતી આત્મની અવસ્થિતમ, 15મા અધ્યાયમાં એનું સરસ ભાષ્ય છે. તેથી વિશંતિ યદ યતયો વિતરા ગયા, વેદવિદ લોકો જે પરમાત્માના પદને અક્ષર કહે છે, વિતરાગ અનાસક્ત એવા જે યોગીઓ છે, પ્રયત્નશીલ યોગીઓ છે, તે એમાં પ્રવેશ કરે છે. ભગવાન પાસે કોણ પહોંચે? વિતરાગ માણસો પહોંચે, પણ આળસુ વિતરાગો નહીં, પ્રયત્નશીલ વિતરાગ. આસક્તિ નથી અને છતાં અખંડ જેનો કર્મયોગ ચાલે છે એવા માણસો વિશંતિ એ પરમાત્મામાં પ્રવેશે. એમના માટે કાયમની એન્ટ્રી છે, એને બંધ જ નહીં, રૂકાવટ નહીં. તેથી નિષ્કામ કર્મયોગ જે માણસ કરતો હોય તે પરમાત્મા સુધી પહોંચી જાય, અને વેદવિદ જ્ઞાનીઓ પણ પહોંચી જાય, અને અનાસક્ત આવી રીતના
કર્મયોગીઓ પણ પહોંચી જાય. અને અધિચ્છંતો બ્રહ્મચર્યમ ચરંતી, એની ઈચ્છા રાખનારા માણસો બ્રહ્મચર્યનું પાલન કરે છે. તો મોટી વાત છે, બ્રહ્મચર્યને પરણવા ન પરણવા જોડે કોઈ સંબંધ નથી. ન પરણેલો માણસ પણ બ્રહ્મચારી ન હોય અને પરણેલો માણસ બ્રહ્મચારી હોઈ શકે. રાજા જનક બ્રહ્મચારી હતા, રઘુ રાજા બ્રહ્મચારી હતા, દિલીપ રાજા બ્રહ્મચારી હતો, એક કરતા વધારે પત્નીઓ એમને હોય તો પણ. તેથી પરણવું અને ન પરણવું એ બ્રહ્મચર્યનો વિષય જ નથી. બ્રહ્મ વેદાહા, જ્ઞાન એટલે બ્રહ્મ, પરમાત્મા એટલે બ્રહ્મ. તો બ્રહ્મની ચર્યા એટલે ભગવાન જેવી જેની ચર્યા છે, ભગવાન જે પ્રકારે જગતમાં કામ કરે છે નાના પાયા ઉપર, તે જ દ્રષ્ટિથી જે માણસો કામ કરતા હોય તે બધા બ્રહ્મચારી છે. ભગવાન લાર્જ સ્કેલ ઉપર કામ કરે છે, આ માણસો સ્મોલ સ્કેલ ઉપર તે જ કામ કરતા હોય. ભગવાન સમુદ્ર છે તો આ માણસ ભલે બિંદુ છે પણ સ્વાદમાં ફરક નહીં, સમુદ્રનો જે સ્વાદ, સમુદ્રના ટીપાનો પણ તે સ્વાદ. તેથી યદિચ્છંતો બ્રહ્મચર્યમ, બ્રહ્મની ચર્યા એટલે પરમાત્માની ચર્યા. ભગવાન જે રીતે આચરે છે તેવી રીતનું આચરણ કરવાનો જે માણસ પ્રયત્ન કરે છે, કોઈ જ પ્રકારની અપેક્ષા વગર ભગવાન કામ કરે છે. આખી દુનિયા ચલાવીને પણ લોકો નમસ્કાર કરશે એની ભગવાનને બિલકુલ ખાતરી નથી, અને મોટાભાગના લોકો કરતા જ નથી, છતાં કામ કરે છે કે નહીં. તો પછી આપણે નાનકડું કામ કરીને મોટી મોટી અપેક્ષાઓ રાખીએ એનો અર્થ આપણે બ્રહ્મચારી નથી, ભોગચારી છીએ. એનું કારણ, પ્રત્યેક ચર્યાની પછવાડે ભોગ જોઈએ છે આપણને. મેં આ કર્યું, મને મળ્યું શું, અને પ્રત્યેક કામ કરવાની પાછળ મળ્યું શું એમ કે તે ભોગચારી, અને કંઈ ન મળે તો પણ કરીશ એમ કે તે બ્રહ્મચારી. એનું કારણ, એ ભગવાનની માફક કામ કરે છે. ત્યારે બ્રહ્મની ચર્યા શીખી લેવાની, બ્રહ્મચર્યા એટલે પરમાત્મા જેમ અનપેક્ષ કામ કરે છે તેવી રીતનું જે માણસ કામ કરે. નિરપેક્ષમ મુનિમ શાંતમ નિર્વૈરમ સમદર્શનમ અનુવ્રજામ અહમ નિત્યમ ભૂયે ચંગલી રેણુપી. ભગવાન કહે છે ભાગવતમાં, આ માણસો આટલા પવિત્ર છે કે હું એમની પાછળ પાછળ દોડું છું. એનું કારણ, એમની ચરણરજ મારા માથે પડે તો હું પાવન થઈ જાઉં. ભગવાન પણ જેની ચરણરજથી પાવન થવાની ઈચ્છા રાખે આ કક્ષાના માણસો જે ખરા બ્રહ્મચારીઓ છે. તેથી યદિચ્છંતો બ્રહ્મચર્યમ ચરંતી, જેની ઈચ્છા રાખનારા માણસો બ્રહ્મચર્યનું પાલન કરે છે એ ભોગચારી નથી. પ્રત્યેક વાતની પછવાડે શું મળ્યું, ફાયદો શું, આવું પૂછે નહીં. હું ઘણી વાર કહું છું, ગીતાએ કીધું કર્મ ફળનો ત્યાગ કરો. પછી આપણે તરત પૂછીએ, બરાબર છે, ફળનો ત્યાગ તો અમે કરીએ, પણ અમે ફળનો જો ત્યાગ કરશું તો એ ત્યાગનું શું ફળ મળશે તે કહો. આપણે એવા પાકા છીએ, આમ પાછું કાન પાછું આમ પકડી લઈએ. હા, ગીતા ફળનો ત્યાગ કરવાનો કે તો એ કર્યા પછી ત્યાગનું ફળ શું, તરત પાછું પૂછીએ એટલે ત્યાં ગોઠવાઈ ગયા પાછા. એટલે ગમે એટલા ચક્કર મારીએ પણ ત્યાંથી બહાર નીકળતા નથી. ફળ ત્યાગ કરીએ તો પાછો ત્યાગનો ફળ માગીએ. એકવાર મેં દ્રષ્ટાંત આપેલું, એક ભાઈ પરદેશમાં, એને કંઈ ટ્રેનમાં જવું હતું. હવે થયું શું કે એને જ્યાં ઉતરવું હતું એ સ્ટેશન ઉપર ગાડી ઊભી રહેતી નહોતી, અચડી ગયો ભૂલમાં. ટીસીએ કીધું કે ભાઈ આજે બુધવાર છે ને, બુધવારે આ ગાડી અહીંયા ઊભી રહેતી નથી, રોજ ઊભી રહે છે પણ બુધવાર એક્સેપ્શન છે. તો મારે તો અર્જન્ટ કામ છે ને, મારી તો મિટિંગ છે ને, હજારો લોકો મને સાંભળવા આવવાના છે, મારે તો સ્ટેશન ઉતરવું જ જોઈએ. તો કે આઈ એમ સોરી. પછી બહુ રિક્વેસ્ટ કરી, તારે કહે છે તને એક ફેવર કરું. શું? તો કે એ પ્લેટફોર્મ પરથી ટ્રેન બહુ ધીમેથી પસાર થાય છે, રોજ ઊભી રહે છે, એક દિવસ નથી ઊભી રહેતી પણ સ્લો થાય છે. તો હું એક કામ કરું, તને બારણા ખોલી આપું. ત્યાં ટ્રેનના બારણા બંધ થઈ જાય, આપણી જેમ ખુલ્લા ન હોય, અને આપણે ખુલ્લા રાખવા જ પડે. આપણે ત્યાં પ્રયોગ કરેલો, શરૂઆતમાં ગાડી આવીને ઇટાલીથી, ત્યારે બારણા બંધ થઈ જાય, પછી કેટલા કચડાઈ ગયા. એમ કારણ બારણા બંધ ક્યારે થાય, બાર એકે માણસ ન ઊભો રહેતો હોય તો, હવે 100 માણસ બહાર રાખતા હોય બારણા બંધ થતો શું હાલ થાય. તેથી બારણા બંધ થવા માટે પણ વ્યવસ્થા હોવી જોઈએ. ત્યારે ત્યાં નિયમ છે, ટ્રેન ઉપડે એટલે બારણા બંધ થઈ જાય, સ્ટેશન આવે એટલે બારણા ખુલે. તો ગાડી ઊભી રહે ત્યારે જ ખુલે, પણ કંડક્ટરના હાથમાં હોય તે ખોલી શકે. તો હું તને ખાલી ખોલી આપીશ, સ્લો ટ્રેન હશે, ચાલતી ગાડીએ ઉતરી જવાનું. તો ઉતરી જઈશ, તારો બહુ મોટો આભાર. પછી કંડક્ટરે શીખવાડ્યું એને કે ધ્યાન રાખજે, ચાલતી ગાડી ઉતરીને તો ગાડીના દિશામાં થોડું દોડવું પડે, એ તો પડી જવાય. એનું કારણ, આપણું શરીર પણ ગતિમાં હોય છે, ટ્રેન જ્યારે ચાલતી હોય ને ત્યારે આપણને ખબર ન હોય પણ શરીર ગતિમાં હોય. ત્યારે ઉતરતી વખતે કોઈ પણ ચાલતી ટ્રેને માણસ ઉતરશે તો ગાડી ભેગું દોડશે, 10-20 ડગલા પણ દોડવું પડે. તો ઉતર્યા પછી દોડજે, આમને ઊભો નહીં ને, છતો પાઠ પડી જશે. તો ભલે ઓલ રાઈટ. પ્લેટફોર્મ પરથી ગાડી પસાર થઈ, પહેલાં એ સ્વિચ દબાવીને બારણા ખોલી આપે, આ ઉતર્યો ને પહેલાં એ સલાહ આપેલી તેમ દોડ્યો, પણ વધારે ફાસ્ટ દોડ્યો. તે આગળ ડબ્બા પાસે પહોંચી ગયો, અને આગળના ડબ્બાના કંડક્ટરને એમ થયું કે આજે ગાડી અહીંયા ઊભી રહેતી નથી, આને બિચારાને ખબર નથી, એને ચડવું હશે, ત્યારે એને બારણા ખોલીને ખેંચી લીધો અંદર.
અને પછી કહે છે જરા ધ્યાન રાખ, અહીંયા ગાડી ઉભી રહેતી નથી, આ તો ઠીક છે, મારું ધ્યાન પડ્યું એટલે મેં તને ખેંચો, પથરા ખેંચો, માન તો ઉતરો દો. એટલે આ ડબ્બામાંથી ઉતરીને પાછો આ ડબ્બામાં ચડી ગયો. આપણું આવું જ થાય છે. ગીતા કહે છે ફળનો ત્યાગ કરો, આપણે કરીએ ને પાછા એ ડબ્બામાં ચડી જઈએ. હવે ત્યાગનો ફળ શું? એટલે પાછા ત્યાં જ ઘૂસ્યા, એટલે એમાંથી આપણે બહાર આવતા નથી. તેથી ફળની આટલી બધી આસક્તિ માણસને લાગેલી છે કે ફળની અપેક્ષા રાખ્યા વગર કોઈ માણસ કામ કરી શકે એ પણ આપણા મગજમાં બેસતું નથી. ત્યારે જે માણસો પરમાત્માને ઈચ્છતા હોય ને તેણે ભોગચારી નહીં થવું જોઈએ, બ્રહ્મચારી થવું જોઈએ. ત્યારે વેદવિદો જેને અક્ષર કહે છે, અનાસક્ત યતિઓ જેમાં પ્રવેશ કરે છે, અને જેને મેળવવાની ઈચ્છાવાળા બ્રહ્મચર્યનું પાલન કરે છે, તત્ તે પદમ, તત પદમ તે એટલે તને, તત પદમ એટલે તે પદ વિશે હું તને સંગ્રહેણ પ્રવક્ષે ટૂંકમાં કહીશ. હવે શું કહે છે તેનું આપણે પાલન કરી રાખશું. હવે મે મહિનો આવે છે એટલે આપણે 8 રવિવાર બંધ રાખીએ છીએ, કોઈને બહારગામ જવું હોય, કોઈને લિંક તૂટે નહીં. અરે આવતા રવિવારે મળશું ખરા, પણ અહીંયા નહીં, એ આપણો જુદો પ્રોગ્રામ છે. હા, કાલિદાસમાં આપણે મળશું. અને એક પ્રયોગ કર્યો છે, મૂળમાં ગુજરાતી સિવાયના પણ ઘણા બધા લોકો છે, તેમની પાસે પણ આ બધી સારી વાતો પહોંચવી જોઈએ તો એક માધ્યમ ઊભું થાય. તેથી 2-3 દિવસનો એક કાર્યક્રમ, અને એ પણ ઈશ આયોજિત છે. કંઈ પ્લાન જુદો હતો પણ એ પ્લાન અનુકૂળ નહીં આવ્યો એટલે મારે એમાં ગોઠવવું પડ્યું. ત્યારે મેં કીધું ગુજરાતી તો હું બોલું જ છું, ત્યારે હિન્દી બોલીએ તો હિન્દી માણસો બી આવે. ત્યારે ઈશ્વરે કંઈ એક નવો કાર્યક્રમ ઊભો કર્યો છે જેમાં આપણે સમરસ થશું. 24-25-26-3 દિવસનો એક કાર્યક્રમ સવારના 7:30 વાગે જ છે કાલિદાસમાં, પણ હિન્દી ભાષામાં રહેશે ને, એના આપણા વિષય જોડે કંઈ લાગે વળગી નહીં. આપણો વિષય આજે અહીંયા આપણે થંભીએ છીએ, રૂકીએ છીએ, અટકીએ છીએ, બંધ નથી કરતા, ચાલુ જ છે. એટલે 8 રવિવાર આપણા બંધ રહે છે. તો 26મો જો આવતો આપણે ચાલુ ગણીએ કે બંધ ગણીએ, જે ગણીએ, ચાલુ ગણીએ તો વાંધો નહીં, બંધ ગણીએ તો પણ આવતો એક ગણીએ. 26મો મે મહિનાના 5 થાય, 1 એપ્રિલનો થાય, 6 અને 2 જૂનના થાય, લગભગ 8-1 રવિવાર થાય. એટલે 15 જૂનની પછીનો કોઈ રવિવાર જે આવતો હશે, સ્કૂલો કોલેજો ખુલે તે વખતે આપણું ચાલુ થશે. હવે એક્ઝેક્ટ ડેટ તો આપણે જાણી લઈશું, પણ પરિવાર છે, ક્યાંક મંદિરમાં આમાં તેમાં બોર્ડ પર લખી નાખેલું હશે, પણ જનરલી 15 જૂનની આસપાસનો જે રવિવાર આવતો હશે, 8-1 રવિવાર ગણી દેવાના આપણે, ત્યાર પછી પાછા આવશું. એનું કારણ એટલા મોટા પદ માટે ભગવાન વાત કરવા છે કે આપણે પણ મેન્ટલી પ્રિપેર થવું પડે. તેથી ભગવાને વેકેશન વચ્ચે એટલા માટે જ લાવ્યું છે. હા, કે પાછું ભગવાન આટલા મોટા પદ વિશે પણ સંક્ષેપમાં કહેવાના છે તો સમજી લેવાની તાકાત પણ આપણા બુદ્ધિમાં નિર્માણ થાય. ત્યારે જૂન મહિનામાં પાછા આવશું અને તે વખતે આનું આગળ ચિંતન કરશું, ત્યારે તેનું આપણે પારાયણ કરી રાખશું. સર્વદ્વારાણિ સંયમ્ય મનોરુધિ નિરુધ્ય ચ મૂર્ધ્ન્યાદાયાત્મના પ્રાણમ આસ્થિતો યોગધારણામ વસુદેવ સુતં દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવ મહેશ્વર ગુરુ સાક્ષાત્ પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.